નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો માટે ફરી એકવાર લઈ આવ્યો છું કેન્દ્ર લેવલ ભરતીની અપડેટ આ ભરતી વિશે જે વાત કરવાના છે દોસ્તો તે આવી છે સેન્ટ્રલ લેવલ એટલે કે ભારત સરકાર દ્વારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોની અંદર આ ભરતી આવી છે જેની અંદર ત્રણ દસથી અન્ય વિવિધ ઉપરની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે ઇન્ફોર્મેશન તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરી શકો છો અને જો તમને પણ ગમે તો વિડીયોને લાઇક કરવાની સાથે તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરી શકો છો દોસ્તો આ ઇસરોની જે ભરતી આવી છે ફેબ્રુઆરી દસ બે હજાર ચોવીસના રોજ નોટિફિકેશન આવી છે આ નોટિફિકેશન પ્રમાણે સ્ક્રોલ કરીને નીચે જશો જોશો તો રિક્રુટમેન્ટ છે સાયન્ટિસ્ટ એન્જિનિયર એસસી ટેકનિકલ આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ લાઇબ્રેરી આસિસ્ટન્ટ ટેકનિશિયન ડ્રાફ્ટમેન કૂક ફાયરમેન હેવી વ્હીકલ ડ્રાઈવર લાઇટ વ્હીકલ ડ્રાઈવર તેમજ અન્ય વિવિધ પદો પર આ ભરતી છે આ તમામ પદો પર જે ભરતી કરવાની છે તેની સંપૂર્ણ જાણકારી આ નોટિફિકેશનમાં તમને મળશે વિવિધ પદો પર જે ભરતી આવી છે સાયન્ટિસ્ટ એન્જિનિયરની તેની અંદર મેટ્રા મેકાટ્રોનિક્સ મેકાાટ્રોનિક્સની ટોટલ બે જગ્યા છે ઓપન કેટેગરી માટે આ ઉપરાંત વધીએ આગળ મટીરિયલ સાયન્સ કર્યું હોય તેમની માટે એક જગ્યા છે મેથેમેટિક્સ કર્યું હોય તેમની માટે એક ફિઝિક્સ માટે એક વેકેન્સી છે આ ઉપરાંત દોસ્તો થોડું ટેકનિશિયનની આગળ વાત કરીએ ટેકનિશિયનની અંદર ટોટલ ત્રેસઠ જગ્યાઓ છે ઇલેક્ટ્રોનિક મિકેનિક ટેકનિશિયન પાવર ઇલેક્ટ્રોનિક મિકેનિક કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ મિકેનિક ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિશિયન માટે તેર જગ્યાઓ છે ફોટોગ્રાફી ડિજિટલ ફોટોગ્રાફી માટે ટોટલ પાંચ જગ્યા છે ફિટર માટે સત્તર જગ્યાઓ છે પ્લમ્બર માટે ત્રણ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ આર એન્ડ એસી માટે અગિયાર જગ્યાઓ છે ટર્નર માટે બે કાર્પેન્ટર માટે ત્રણ મોટર વ્હીકલ મિકેનિક માટે બે જગ્યા મે મશિનિસ્ટ માટે પાંચ વેલ્ડર માટે ટોટલ બે જગ્યા છે ડ્રાફ્ટમેન માટે અગિયાર જગ્યાઓ છે અને ડ્રાફ્ટમેન સિવિલ માટે પાંચ જગ્યા છે આ તમામ પદો પર ધોરણ દસ પછી જે આઈટીઆઈ જે તે કક્ષામાં કર્યું હોય જે તે ડિસિપ્લિનમાં કર્યું હોય એવા ઉમેદવારો માટે આ ભરતી રહેશે હવે વેકેન્સી આવશે ટેકનિકલ આસિસ્ટન્ટની જેને અંદર ડિપ્લોમા કર્યું હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે તો ઇલેક્ટ્રોનિક શાખા માટે અઠ્યાવીસ કોમ્પ્યુટર સાયન્સ માટે છ ઇલેક્ટ્રિકલ માટે પાંચ સિવિલ ચાર મિકેનિકલ માટે બાર રહેશે આ ઉપરાંત દોસ્તો આજે ભરતી છે દરેકની અંદર ડિપ્લોમા માંગેલું છે તો ડિપ્લોમા ઉમેદવારો માટે આ ખૂબ જ મોટી તક છે હવે આગળ વાત કરીએ સાયન્ટિફિક આસિસ્ટન્ટની સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે ભરતી આવી છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો તેમાં ગ્રેજ્યુએશન માંગ્યું છે ફર્સ્ટ ક્લાસ કેમિસ્ટ્રી ફિઝિક્સ એનિમેશન એન્ડ મલ્ટીમીડિયા મેથેમેટિક્સ જ્યાં ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ કર્યું હોય બીએસસીની અંદર બીએસસીમાં પણ વિવિધ ડિસિપ્લિન વિવિધ ફિલ્ડના અંદર તો અરજી કરી શકાશે દરેકની વેકેન્સીનું લિસ્ટ આપ્યું છે લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે હાલ ફક્ત એક જ વેકેન્સી ઓપન કેટેગરી માટે છે ગ્રેજ્યુએટ પ્લસ ફર્સ્ટ ક્લાસ માસ્ટર ડિગ્રી કરી હશે તો પણ આ અરજીમાં તમે દોસ્તો ભાગ છે તે લઈ શકશો તો આ છે દોસ્તો વિગતવાર ઇન્ફોર્મેશન ગમી હોય વિડીયો તો લાઇક કરવાનો ભૂલતા નહીં કૂકની વાત કરીએ કૂક માટે ટોટલ ચાર જગ્યાઓ છે ઓપન માટે બે ઓબીસી કે એસટી માટે એક જગ્યા છે તો ત્રણ દસ પાસ હોવું જરૂરી છે પાંચ વર્ષનો એક્સપિરિયન્સ પણ જોઈશે ફાયરમેન માટે ત્રણ જગ્યા ઓપન કેટેગરી જ્યારે ધોરણ દસ પાસ હોવું જરૂરી છે અને ધ પ્રિસ્ક્રાઇબડ ફિઝિકલ ફિટનેસ સ્ટાન્ડર્ડ એ પણ હોવું જરૂરી છે લાઇટ વ્હીકલ ડ્રાઈવરની વાત કરીએ તો અહીંયા છ જગ્યાઓ છે લાઇટ વ્હીકલ ડ્રાઈવર કેટેગરી એ અહીંયા ધોરણ દસ પાસ હોવું ખૂબ જ જરૂરી છે ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ પણ જોઈશે જ્યારે હેવી વ્હીકલ ડ્રાઈવર માટે પણ ધોરણ દસ પાસ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ ટોટલ બે જગ્યાઓ રહેશે તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન પે સ્કેલ કેટલો રહેશે એ પણ તમે એકવાર જરૂરથી જોઈ શકશો કૂકની વાત કરીએ તો અહીંયા લેવલ ટુ પ્રમાણે ઓગણીસ હજાર જે પે સ્કેલ છે એ રહેશે ટેકનિશિયન ડ્રાફ્ટમેનની વાત કરીએ એકવીસ હજાર ગ્રોસ એમલુમેન્ટ્સ લેવલ થ્રી પ્રમાણે રહેશે જ્યારે ટેકનિકલ આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ લાઇબ્રેરી આસિસ્ટન્ટ જે આસિસ્ટન્ટ પોસ્ટ હશે લેવલ સાત પ્રમાણે ચુમ્માલીસ નવસો પે સ્કેલ રહેશે જ્યારે સાયન્ટિફિક અને એન્જિનિયરનું જે સ્કેલ છે લેવલ ટેન પ્રમાણે છપ્પનસો રહેશે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે અરજી કઈ રીતથી કરી શકાય તો અરજી કરવા માટે દસ ફેબ્રુઆરીથી યુ એ આર એસ સી ડોટ જીઓવી ડોટ ઇન અથવા આઈસી આઈ એસ ટી આર એ સી ડોટ જીઓવી ડોટ ઇન અથવા ઇસરો ડોટ જીઓવી ડોટ ઇન આ ત્રણ વેબસાઇટ છે એના પર જઈને તમે વિગતવાર માહિતી મેળવી શકો છો દસ ફેબ્રુઆરીથી લઈને દોસ્તો એક માર્ચ સુધી આ પોર્ટલ ઓપન રહેશે આ દરમિયાન તમે અરજી કરી શકશો તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન માહિતી ગમી હોય દોસ્તો વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં આવી અવનવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન પણ કરી લેજો હવે દોસ્તો પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફી હવે એપ્લિકેશન ફી કેટલી રહેશે એનું પેમેન્ટ કઈ રીતે કરી શકાશે એની તરફ પણ આપણે એક નજર કરવી જરૂરી છે તો ધેર ઇઝ એન નોન રિફંડેબલ એપ્લિકેશન ફી ટુ ફાઇવ ઝીરો ફોર સાયન્ટિફિક એન્જિનિયર એસસી ટેકનિકલ આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ તો આ દરેક પોસ્ટ માટે અઢીસો રૂપિયા તમારે ફી ભરવાની છે જે નોન રિફન્ડેબલ રહેશે દોસ્તો આગળ વાત કરીએ દેર ઇઝ અ નોન રિફન્ડેબલ એપ્લિકેશન ફી રૂપીઝ વન હંડ્રેડ ફોર ટેકનિશિયન બી ડ્રાફ્ટમેન બી કૂક ફાયરમેન લાઇટ વ્હીકલ ડ્રાઈવર હેવી વ્હીકલ ડ્રાઈવર આ તમામ પદો પર રૂપિયા સો ફી રહેશે અને એના સિવાયના જે ઇનિશિયલી કેન્ડિડેટ હેવ યુનિફોર્મલી પે પાંચસો રૂપિયા પર એપ્લિકેશન એઝ પ્રોસેસિંગ ફી તો પાંચસો રૂપિયા એઝ અ પ્રોસેસિંગ ફી આપવાની છે તો દોસ્તો આ છે એપ્લિકેશન ફી પેમેન્ટ કઈ રીતે કરી શકાય એના વિશે માહિતી રિફંડ ઓફ એપ્લિકેશન ફી તો રિફંડ વિશે પણ માહિતી આપવામાં આવી છે ધ પ્રોસેસિંગ ફી વિલ બી રિફંડ ઓનલી કેન્ડિડેટ હુ અપીર ઇન ધ રિટર્ન એક્ઝામિનેશન તો દોસ્તો જેમ આપણે હાલ ગુજરાત સરકારમાં લાગુ પાડ્યું છે કે પાંચસો રૂપિયા ફી તમે પરીક્ષા આપો તો રૂપિયા સો કાપશે બાકીને ચારસો પાછા આપશે તો સેમ અહીંયા પણ એ જ રીતની નીતિ હવે જોવા મળી રહી છે તમે પણ જો પરીક્ષા આપશો તો રૂપિયા પાંચસોમાંથી ચારસો પાછા મળશે જ્યારે સો રૂપિયા ડિડક્ટ થશે આ રીતનું છે સિલેક્શન પ્રોસીઝરની વાત કરીએ દોસ્તો તો વિવિધ પદો પર વિવિધ પરીક્ષાઓ રહેશે પહેલાં વાત કરીએ આપણે ફોર ધ પોસ્ટ ઓફ સાયન્ટિફિક આસિસ્ટ એન્જિનિયર એસસી એમ ઇમટેક બેઝ જે પણ હોય તે તો એની અંદર પાર્ટ એમાં એરિયા ડિસિપ્લિન્સ સ્પેસિફિક પાર્ટ રહેશે જેમાં ડ્યુરેશન પંચોતેર મિનિટ ટોટલ સાહીઠ માર્ક્સની એક્ઝામ છે ટાઈપ ઓફ ક્વેશ્ચન મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન રહેશે નંબર ઓફ ક્વેશ્ચન સાહીઠ અને પેટર્ન છે તો ચાલીસ ટકા ઓફ ક્વેશ્ચન્સ બી બેઝડ ઓન બી બીટેક સિલેબસ એન્ડ સિક્સટી ઓફ ધ ક્વેશ્ચન્સ બી બેઝડ ઓન ધ ધમટેક સિલેબસ તો ખાસ ધ્યાન રાખવાનું છે પછી પાર્ટ બીમાં એપ્ટિટ્યૂડ એબિલિટીઝ પાર્ટ સી ની અંદર ટાઈપ ના ક્વેશ્ચન રહેશે પછી આવશે દોસ્તો સાયન્ટિફિક એન્જિનિયર એસસી એમએસસી બેઝ એની પણ આપણે વાત નહીં કરીએ હવે વાત કરીએ આપણે ફોર ધ પોસ્ટ ઓફ ટેકનિશિયન બી ડ્રાફ્ટમેન ટેકનિકલ આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને લાઇબ્રેરી આસિસ્ટન્ટ આ તમામ પદો પર પેટર્ન ઓફ એક્ઝામની વાત કરીએ તો ટેકનિકલ આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને લાઇબ્રેરી આસિસ્ટન્ટ એમની માટે એસસી એમસીક્યુ છે દોઢ કલાકમાં ક્લિયર કરવાનું છે પ્લસ વન એન્ડ નેગેટિવ પોઈન્ટ થર્ટી થ્રી માર્કિંગ છે આ ઉપરાંત ટેકનિશિયન બી અને ડ્રાફ્ટમેનની વાત કરીએ તો અહીંયા એસસી એમસીક્યુ છે દોઢ કલાકમાં ક્લિયર કરવાનું છે ટોટલ ક્વોલિફાઇંગ નીચેની વાત કરીએ ટુ બી કન્ડક્ટેડ ફોર હંડ્રેડ માર્ક્સ હંડ્રેડ માર્ક્સની એક્ઝામ રહેશે એક ખાસ ધ્યાન રાખવાનું છે પાસ ક્રાઇટેરિયાની વાત કરીએ દોસ્તો તો અનરિઝર્વ કેટેગરી માટે બત્રીસ માર્ક્સ આઉટ ઓફ એટી અને સ્કિલ ટેસ્ટ છે પચાસ માર્ક્સ આઉટ ઓફ હંડ્રેડ અને રિઝર્વ કેટેગરી છે એમાં ટ્વેન્ટી ફોર માર્ક આઉટ ઓફ એટી રિટર્ન એક્ઝામ સ્કિલ ટેસ્ટમાં ફોર્ટી માર્ક્સ આઉટ ઓફ હંડ્રેડ રહેવા પાત્ર છે તો આ સિલેક્શન કેટેગરી એક્ઝામની રહેશે તો દોસ્તો આ રીતનું પેપર રહેશે સંપૂર્ણ જાણકારી કૂકના અંદર સાઈઠ એમસીક્યુ દોઢ કલાકમાં ક્લિયર કરવાના છે અને સ્કિલ ટેસ્ટની અંદર સો માર્ક્સના અંદરથી તમને માર્ક્સ આપવામાં આવશે આ સંપૂર્ણ જાણકારી મેં તમને આપી છે વીસ પેજની આ પીડીએફ છે તમને ગમી હોય તો વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરજો આ ઉપરાંત અન્ય માહિતી મેળવવા આપણે પીડીએફ દોસ્તો ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક વિડીયોની નીચે મૂકું છું ત્યાંથી જઈને તમે ડાઉનલોડ પણ કરી શકશો સંપૂર્ણ માહિતી ગમી હોય તો એકવાર વિડીયોને લાઇક પણ કરજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર